જસદણના આંગણે પવિત્ર ધામ જલારામ મંદિરે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। મહાન સંત હરિરામ બાપા દ્વારા દર વર્ષે સપ્તાહ કરવામાં આવે છે। છેલ્લા 41 વર્ષથી જસદણમાં અખંડ રામધૂન, અખંડ દીવો અને અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। નાગપુર અને આટકોટ તેમજ જસદણમાં આ ત્રણેય જગ્યાએ છેલ્લા 41 વર્ષથી અન્નક્ષેત્ર, અખંડ રામધૂન તેમજ અખંડ દીવો ચાલી રહ્યું છે। જસદણના લુહાણા સમાજમાં સેવક સંજયભાઈ તેમજ ઘનશ્યામભાઈ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આ મંદિરમાં 200થી વધારે લોકોને બપોરના સમયે તેમજ સાંજના સમયે પ્રસાદ લેવા માટે આવે છે। જસદણના ગેલા સોમનાથ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે હરિબાપા દ્વારા બ્રાહ્મણોને 84નું ભોજન આપવામાં આવેલ છે। આ પરંપરા હરિબાપા દ્વારા જે ચાલુ હતી તે આજે પણ ચાલુ જ છે। બાપા દેવ થયા તેને આજે 8 વર્ષ થયા છે, પણ જે પ્રવૃત્તિ બાપાએ ચાલુ કરેલ હતી તે આજે લુહાણા સમાજ દ્વારા જાળવી રાખવામાં આવેલ છે। તેમજ બાપાની આજ્ઞા પ્રમાણે ચાલુ રાખવામાં આવેલ હાલ અત્યારે ભાગવત સપ્તાહનું જસદણના જલારામ મંદિરે જલારામ સત્સંગ મંડળ તેમજ હરિપરિવાર દ્વારા કરવામાં આવેલ છે। આ મંદિરમાં જલારામ બાપા તેમજ વીરબાઈના ફોટોની, રામકૃષ્ણની મૂર્તિ તેમજ હરિરામ બાપાની સમાધિનું સ્થળ આવેલ છે। કોરોના કાળ વખતે રોજના 5000 ટિફિન બનાવી ગરીબ લોકોના ઘેર સુધી પહોંચાડી ભોજન આપવામાં આવતું હતું। અને છેલ્લા 41 વર્ષથી બાપાની યારે મંદિરે સેવા પૂજા કરી રહ્યો છું। હા, અને બાપા અખંડ ધૂન ચાલુ બાપાએ કરી અને 41 વર્ષથી અન્નક્ષેત્ર ચાલુ કર્યું એને 43 વર્ષ છે બાપાએ। હા, અને રોજનું 200 માણસ જમી રહ્યું છે। હા, અને બાપાએ રામનામ સિવાય કોઈ દિવસ રામ અને ભજન ને ભોજન આ બે વસ્તુનું બાપાનું ધ્યેય હતો અને બાપાએ પાર પાડ્યો અને પછી બાપા અમરેલીમાં અંતર થયા ગયા। આજે તમે મંદિરમાં આરતી પૂજા કરો તો તમને બાપાનો કોઈ એવો અનુભવ ખરો? બાપા સાક્ષાત ભગવાન જ હતા। હા, સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ જ હતા। હા, અને એને મને તો ઘણા પરચા આપ્યા છે, મારા જિંદગીની અંદર ખૂબ મને પરચા આપ્યા છે। હું એક વખત જગન્નાથપુરી ગયો હતો અને મારી ટ્રેનનો ટાઈમ 9 વાગ્યાનો હતો અને હું મારે જગન્નાથપુરીમાં 9 વાગી ગયા હતા અને મને બાપાએ જગન્નાથપુરી મોકલ્યો હતો અને મેં બાપાનું સ્મરણ કર્યું, કીધું બાપા મારા ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે તો મને તમે પહોંચાડજો। તો હું ટ્રેને જ્યારે પહોંચ્યો ત્યારે મને 10:15 થયા હતા અને મારી ટ્રેન 11:30 વાગે ઠેઠાઈ ગઈ। મને એવા બાપાએ ઘણા પરચા આપ્યા છે। મારા દીકરાને એક વખત તબિયત બરોબર નહોતી તો બાપાએ એમ કીધું કે દવાખાને વચી જાઉં, આપણે અખંડ ધૂન 24 કલાકની કરવી છે તો અખંડ ધૂન 24 કલાકની કરી અને મારો દીકરો સવારે એકદમ રેડી ક્લિયર, કોઈ પણ જાતની એને ટ્રબલ નહોતી। મારા જીવનના બે મોટા મોટા પડકાર છે એટલે મારા માટે સાક્ષાત ઈશ્વર હતા અને મારા કુટુંબનું અત્યારે જે કાંઈ મારી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું બાપા એ હું ખૂબ મને મારા માટે ખૂબ બાપાએ કર્યું છે, મને સંતાનની ઘોડે જ બાપાએ રાખેલો છે અને હું ક્યારેય બાપાનું ઋણમાંથી મુક્ત થઈ શકું એમ નથી। ઓકે, આજે આપણું નામ શું છે? સંજય જયંતીલાલ પોપટ। આજે આ હરિબાપા હતા એ આપણે શું ગુરુ થાય? ગુરુદેવ। અહીંયા સપ્તાહનું આયોજન કેટલા વર્ષથી ચાલે છે? વર્ષોથી બાપાને પ્રેમ સપ્તાહમાં કથા, ભાગવત સપ્તાહ, રામકથા, અખંડ ધૂન આજે વર્ષોથી કથા તો ચાલુ જ છે પરંપરાગત। બાપા દેવ થયા અને કેટલા વર્ષ થયા? 8 વર્ષ। આજે અહીંયા કેટલા વર્ષોથી ચાલે છે? 41 વર્ષથી અખંડ રામધૂન ચાલુ છે અને 41 વર્ષથી અન્નક્ષેત્ર ચાલુ છે, અખંડ દીવો, અખંડ જ્યોત અને નાગપુર, નાગપુર જલારામ પ્રાર્થના ભવન એ વર્ષોથી ચાલુ છે, આટકોટ, આટકોટ વીરબાઈમાં ધામ એ વર્ષોથી બાપાએ ચાલુ કરેલું, પછી સોમનાથમાં જે ચોરા, સોમનાથમાં જે બાપા દર્શન મહિનામાં વર્ષોથી ભૂદેવ પ્રેમી 84 એક મહિનાની બાપાની હોય, બાપા ભૂદેવની સેવા કરે, રામધૂન દોરાવે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।